શ્રી સ્ટડીઝના કરંટ અફેરમાં તમારું સ્વાગત છે. હું મેઘના ગત્રી 11મી મેના દેશ વિદેશના સમાચારોથી તમને વાકેફ કરાવડાઈશ, જે તમને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે. આવો જાણીએ આજના મુખ્ય સમાચાર. કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલ બે જજોની કેન્દ્ર સરકારના વિરોધ વચ્ચે વર્ણી કરાઈ. અમેરિકાનું સંશોધન, ભારત અને ચીન વાયુ પ્રદૂષણનો સૌથી વધુ સામનો કરે છે. અમેરિકાની પરમાણુ કરાર પર પીછેહટ બાદ ઈરાને પણ આંશિક રીતે પરમાણુ કરારથી ખસવાની ઘોષણા કરી. કાર્બન ઉત્સર્જન ઘટાડવા જર્મનીએ ઈ હાઈવે તૈયાર કર્યો. અમેરિકાના ડીપ કાર્ટૂન ઓબ્ઝર્વેટરીમાં અજૈવિક ઉત્પત્તિ સ્ત્રોતમાંથી મિથેન વાયુ મળી આવ્યા. આવો જાણીએ સમાચાર વિગતવાર. કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલ બે જજોની કેન્દ્ર સરકારના વિરોધ વચ્ચે વર્ણી કરાઈ. ભલામણ કરાયેલ બે જજ ઉપર કેન્દ્ર સરકારે વિરોધ કર્યો હતો, જેના જવાબમાં કોલેજિયમે આ વિરોધની રદબાતલ કરી દીધો. દેશની અદાલતોમાં જજોની નિયુક્તિની પ્રણાલીને કોલેજિયમ વ્યવસ્થા કહે છે. આ વ્યવસ્થા 1990માં બનાવાઈ હતી. તેને અંતર્ગત સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળ બનાવેલ વરિષ્ઠ જજોની સમિતિ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિયુક્તિ, ફેરબદલી અને પ્રમોશન વગેરે નિર્ણયો કરે છે. 12 એપ્રિલના રોજ કોલેજિયમ તરફથી સર્વોચ્ચ ન્યાયાલયમાં જજના નિયુક્તિ માટે ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય જજ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એ.એસ. બોપન્નાની ભલામણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ નામો સામે વિરોધ દર્શાવતા ઉમેદવારોના અનુભવ આધારે તેમની ઉપર પુનઃવિચાર કરવા જણાવ્યું હતું. કોલેજિયમ જજના અનુભવના બદલે તેમની યોગ્યતાના આધારે તેમની વરણી કરાઈ હોવાનું જણાવી તેમનો નિર્ણય અફર રાખ્યો હતો. અન્ય બે ન્યાયાધીશોના નામ પણ મોકલ્યા હતા. ન્યાયાલયમાં અત્યારે 27 જજ છે, જ્યારે 31 જજોની બેઠક છે. જો આ ચારેય ન્યાયાધીશોના નામ પર સંમતિ સધાઈ જાય તો જજોની અધિકતમ સંખ્યા પૂરી થઈ જાય. 31 જજની બેઠકમાંથી એક મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય છે અને અન્ય 30 અન્ય ન્યાયાધીશ હોય છે. આ પહેલા ન્યાયાધીશોની નિયુક્તિ અને બદલી માટે 2014માં વિવાદાસ્પદ એવા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ, નેશનલ જ્યુડિશિયરી અપોઇન્ટમેન્ટ કમિશનની સ્થાપના કરાઈ હતી. આ આયોગની સમિતિના સભ્યો તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના અન્ય બે વરિષ્ઠ ન્યાયાધીશ, કેન્દ્રીય કાયદા મંત્રી અને પ્રધાનમંત્રી, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશ વડે પસંદ કરાયેલી 2 જાણીતી હસ્તીઓ અને 6 સભ્યો ન્યાયાધીશોની નિયુક્તિ અને બદલીનું કાર્ય સંભાળે તેવી યોજના હતી. 2015માં આયોગની રચનાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી, જ્યાં તેને ગેરબંધારણીય ઠેરાવીને વર્તમાન ન્યાયતંત્રના કામકાજમાં હસ્તક્ષેપરૂપ ગણાવીને તેને વિખેરી નાખવામાં આવી. અમેરિકાનું સંશોધન, ભારત અને ચીન વાયુ પ્રદૂષણનો સૌથી વધુ સામનો કરે છે. અમેરિકાની વર્મોન્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા એક સંશોધન મુજબ વાયુ પ્રદૂષણથી સૌથી વધુ મૃત્યુદરનો સામનો કરી રહેલા ભારત અને ચીન દ્વારા કાર્બન ઉત્સર્જન ઓછું કરવાની મજબૂત જળવાયુ નીતિ બનાવવામાં આવે અને તેમને સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ મળે. કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે કરવા પડતા ઔદ્યોગિક ફેરફારોની કિંમત વધુ જણાઈ શકે, પરંતુ તેનાથી ઘટતા મૃત્યુ આંકડા જાણીએ ત્યારે તેની અસરો આંકી શકાય. આમ પેરિસ જળવાયુ સમજૂતીની અસરો રૂપે કાર્બન ઉત્સર્જનનો ઘટાડો લાંબા ગાળે આર્થિક રૂપે પણ ફાયદાકારક નીવડી શકે છે. અમેરિકાની પરમાણુ કરાર પર પીછેહટ બાદ ઈરાને પણ આંશિક રીતે પરમાણુ કરારથી ખસવાની ઘોષણા કરી. અમેરિકાના પરમાણુ કરારથી હટવાના 1 વર્ષ બાદ ઈરાને આ જાહેરાત કરી છે. ઈરાને જણાવ્યું છે કે સમજૂતી પર હસ્તાક્ષર કરવાવાળા બ્રિટન, ફ્રાન્સ, ચીન, રશિયા અને જર્મનીએ જો આગલા 60 દિવસોમાં તેમના તેલ અને બેન્કિંગ ક્ષેત્રોને બચાવવાનું વચન પાળશે નહીં તો ઈરાન ફરી એકવાર પરમાણુ શસ્ત્રો એકઠા કરવાના શરૂ કરશે. ઈરાને પરમાણુ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ફરી એકવાર મોકલવા મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી, પરંતુ સાથે જણાવ્યું કે ઈરાન બીજા દેશ સાથે વાટાઘાટો માટે પણ તૈયાર રહે. સંયુક્ત રાષ્ટ્રએ તપાસ કરતા જણાવ્યું કે ઈરાન અમેરિકા સંધિ હટી જવા પછી પણ પોતે સંધિ પાળી રહ્યું હતું. આમ છતાં અમેરિકાએ ઈરાન પર પરમાણુ કાર્યક્રમને છુપી રીતે વિકસાવવા બદલ અને આતંકવાદી ગતિવિધિઓ બદલ તેલની નિકાસ અને અન્ય પ્રતિબંધ લાદ્યા હતા. ઈરાને આ સંમતિ 2016માં કરી હતી, જે મુજબ પરમાણુ કાર્યક્રમ બંધ કરવાના બદલામાં ઈરાને પ્રતિબંધોથી રાહત મળી હતી. કાર્બન ઉત્સર્જન ઘટાડવા જર્મનીએ ઈ હાઈવે તૈયાર કર્યો.
જર્મનીએ પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે 544 કરોડ રૂપિયાના ખર્ચે પ્રથમ વખત ફ્રેન્કફર્ટ એરપોર્ટ નજીક 10 કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક હાઈવેનું પરીક્ષણ કર્યું. અહીં વિશિષ્ટ રીતે કરાયેલ ટ્રક ચલાવવામાં આવ્યા કે જે ટ્રેનના ઇલેક્ટ્રિક એન્જિનોની માફક માર્ગ પર લગાડેલ કેબલ વડે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરે છે. ટ્રકમાં મોટર લગાડેલી હતી કે જે કેબલથી વીજળી પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રિક કેબલની ઉર્જા 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રકને દોડાવી શકે છે. આ સિસ્ટમને જર્મન કંપની સિમેન્સે વિકસાવી છે. આ સિસ્ટમ પારંપરિક અશ્મિ બળતણથી દોડતી ટ્રકની સરખામણીમાં ઘણી ઉર્જા બચાવે છે અને તેનાથી કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે. અમેરિકાના ડીપ કાર્ટૂન ઓબ્ઝર્વેટરીમાં અજૈવિક ઉત્પત્તિ સ્ત્રોતમાંથી મિથેન વાયુ મળી આવ્યો. આ સ્ત્રોતો 20થી વધુ દેશો અને કેટલાક ઊંડા મહાસાગરના ક્ષેત્રોમાંથી મળી આવ્યો. સંશોધન મુજબ વિશેષ પથ્થરોમાંથી આવતા એલિવિન નામક ખનીજની પાણી સાથે પ્રક્રિયા થતાં હાઇડ્રોજન ગેસ બને છે. આ હાઇડ્રોજન કાર્બન સ્ત્રોતો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને મિથેન બનાવે છે. આ મિથેનને અજૈવિક મિથેન કહે છે કારણ કે તે કોઈ જૈવિક આધારથી બનતો નથી. કેટલાક વિશિષ્ટ સૂક્ષ્મજીવ અજૈવિક મિથેન બનાવવામાં મદદરૂપ થાય છે, જેમ કે પૃથ્વીના ઊંડાણમાંથી મળી આવતા મિથેનોજન નામક સૂક્ષ્મજીવ ભૂરાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનતા હાઇડ્રોજન વાયુના ઉપયોગ કરીને મિથેન ગેસનું ઉત્સર્જન કરે છે. મિથેન ઇંધણના રૂપમાં વાપરવામાં આવે છે અને તે ધરતીની તિરાડોમાંથી નીકળે છે. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આ વિડીયોને જરૂરથી લાઇક શેર કરો અને વધુ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.